તે મિત્રો હું જો ધારવ્યા હું જઈશું. મિત્રો આજે આપણે વાત કરવાની છે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નવસારીની અંદર 11 માસ કરાર આધારિત ભરતી આવી ગઈ છે. તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સરસ એવી ભરતી છે, તો બધા વિદ્યાર્થી મિત્રો વિડીયો છેલ્લે સુધી જોજો. તો વિદ્યાર્થી મિત્રો જે ભરતી આવેલી છે તેવી ભરતી વારંવાર આવતી નથી. તો સ્વચ્છ ભારત મિશન ગ્રામ યોજના હેઠળ અંતર્ગત જિલ્લા તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ તદ્દન હંગામી ધોરણે 11 માસ કરાર આધારિત ખાલી જગ્યા ભરવા માટેની પસંદગી યાદી બનાવવાની છે, અરજી મંગાવવાની છે. તો ખાસ કરીને મિત્રો જિલ્લા તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ તદ્દન હંગામી ધોરણે ભરતી આવેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જગ્યાનું નામ, જગ્યાની સંખ્યા, શૈક્ષણિક લાયકાત, અનુભવ અને માસિક મહેનતાણું મતલબ સેલેરીની વાત કરીએ તો જે પહેલા ક્રમની ભરતી છે તેની અંદર એચઆર એન્ડ કેપેસિટી બિલ્ડિંગ કન્સલ્ટન્ટ જગ્યાનું નામ છે, જગ્યાની સંખ્યા 1 છે. હવે તમારી પાસે ક્વોલિફિકેશન શું હોવું જોઈએ તો કે MSW, MBA, માસ્ટર ઇન એચઆર કે કોમ્પ્યુટરના જાણકાર, આ તમારી પાસે ક્વોલિફિકેશન હોવું જોઈએ. અને અહીં તમે જુઓ છો તે મુજબ સરકારી ધારાધોરણો મુજબ તમારી પાસે સરકારી અથવા તો અર્ધસરકારી પ્રતિસંસ્થાના સંબંધિત જગ્યાની કામગીરીનો ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ અને પગાર ધોરણ 25,000 રૂપિયા છે, જે ખૂબ જ સરસ એવું છે. ત્યાર પછી જે ભરતી છે IEC કન્સલ્ટન્ટ જગ્યા 1 છે. માસ્ટર ડિગ્રી ઇન કોમ્યુનિકેશન જર્નાલિઝમ પબ્લિક એફર્સ એન્ડ MS ઓફિસનો કોર્સ અને જે અનુભવ છે તે સેમ છે અને પગાર ધોરણ તેની અંદર પણ 25,000 રૂપિયા છે. ત્યાર પછીની જે ભરતી આવેલી છે SLYM કન્સલ્ટન્ટ અથવા તો LWM કન્સલ્ટન્ટ, જેનું ક્વોલિફિકેશન વિદ્યાર્થી મિત્રો છે MSW, MBA, માસ્ટર ઇન HSR. તમે અહીં વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો તે મુજબ ક્વોલિફિકેશન છે અને બધામાં હજી પણ તમારી જે અનુભવ છે એ સેમ જ છે અને પગાર ધોરણ 25,000 છે અને જે જગ્યાની સંખ્યા છે એ 1 જ છે. તો ખૂબ જ સરસ એવી ભરતી આવેલી છે. ત્યાર પછીની વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ચોથા નંબરની ભરતી, તો મોનિટરિંગ એન્ડ ઇવેલ્યુએશન એન્ડ MIS કન્સલ્ટન્ટની જગ્યા છે, 1 જ જગ્યા છે. માસ્ટર ડિગ્રી ઇન સ્ટેટિસ્ટિક્સ મેથ્સ અથવા તો બાય PGDCA. આની અંદર તમારે ક્વોલિફિકેશન હોવું જોઈએ અને પગાર ધોરણ 25,000 રૂપિયા છે. તો વિદ્યાર્થી મિત્રો માસ્ટર ડિગ્રી ઇન સ્ટેટિસ્ટિક મેથ્સ અને PGDCA, તો જે વિદ્યાર્થી મિત્રો PGDCA કરે છે તે પણ આની અંદર એપ્લાય કરી શકે છે અને પગાર ધોરણ પણ ખૂબ જ સરસ એવું છે. તો જરૂરથી વિદ્યાર્થી મિત્રો આની અંદર એપ્લાય કરજો. ત્યાર પછી જે પાંચમા નંબરની ભરતી છે એકાઉન્ટન્ટ આસિસ્ટન્ટ, 1 જગ્યા છે. ક્વોલિફિકેશન ખૂબ જ સરસ એવું છે જે બધા મિત્રોને લાગુ પડે એવું છે. BCOM શું ક્વોલિફિકેશન છે તો કે BCOM 50%થી વધુ અને કોમ્પ્યુટરના જાણકાર હોવા જોઈએ. તમારું જે પગાર ધોરણ રહેશે તે 12,000 રૂપિયા છે. ત્યાર પછીને એક રિક્વાયરમેન્ટ છે ડેટા એન્ટ્રી ઓપરેટર, તેની જગ્યા 1 છે. ક્વોલિફિકેશન શું છે તો કે PGDCA, કોઈ પણ શાખાના સ્નાતક PGDCA કરેલું હોય અથવા તો કોઈ પણ શાખાની અંદર ગ્રેજ્યુએશન કરેલું હોય, સ્નાતક હોય, સરકાર માન્ય CCC નો કોર્સ, ગુજરાતીમાં 25 WPM મતલબ 25ની સ્પીડ વર્ડની હોવી જોઈએ અને અંગ્રેજીમાં 30 વર્ડ પર સેકન્ડ મિનિટ હોવી જોઈએ, વર્ડ પર મિનિટ ટાઈપિંગ સ્પીડ હોવી જોઈએ અને પગાર ધોરણ 10,000 રૂપિયા છે. તો ખૂબ જ સરસ એવી વિદ્યાર્થી મિત્રો જોબ આપેલી છે બધા માટે. ત્યાર પછીની જે સાતમા નંબરની જોબ છે તેની અંદર ટેકનિકલ હાઇજિયન એન્ડ સેનિટેશન કન્સલ્ટન્ટ, તેની અંદર ક્વોલિફિકેશનની વાત કરી તો MSW, MBA, માસ્ટર ઇન HR, NRM, ડિપ્લોમા સિવિલ એન્જિનિયર અને ઓટોકેટનો કોર્સ તથા કોમ્પ્યુટરના જાણકાર હોવા જોઈએ. આ બધા મિત્રો આની અંદર એપ્લાય કરી શકે છે અને પગાર ધોરણ 25,000 રૂપિયા છે. તો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સરસ આવેલી છે. જે આ ભરતીની વાત કરી એ જિલ્લા કક્ષાએ છે. ત્યાર પછીને આપણે વાત કરીએ તાલુકા કક્ષાએ, તો બ્લોક કોઓર્ડિનેટર તાલુકા કક્ષાએ ટોટલ જગ્યા 5 છે. ક્વોલિફિકેશન શું હોવું જોઈએ તો સ્નાતક માસ કોમ્યુનિકેશન સોશિયલ સાયન્સ રૂરલ સ્ટડીઝ માનવશાસ્ત્ર અર્થશાસ્ત્ર ભૂગોળ ઇતિહાસ કાયદા કોઈ પણ ભાષા સાથે કરેલું હોવું જોઈએ અને જે સરકારી અથવા તો અર્ધસરકારી પ્રશિક્ષણ સંસ્થા સંબંધિત જગ્યાનો અનુભવ હોવો જોઈએ, મતલબ તેને અગ્રતા આપવામાં આવશે. તમે બધા વિદ્યાર્થી મિત્રો એપ્લાય કરી શકો છો જો તમારી પાસે એક્સપિરિયન્સ ન હોય તો, પણ જો એક્સપિરિયન્સ હોય તેને પહેલી અગ્રતા આપવામાં આવશે, તેને પહેલો ચાન્સ આપવામાં આવશે અને જે પગાર ધોરણ છે એ 7,000 રૂપિયા છે. ત્યાર પછીની જે સેકન્ડ નંબરની ભરતી છે કોઓર્ડિનેટર ગ્રામ્ય કક્ષાએ, ગ્રામ્ય કક્ષાએ વિદ્યાર્થી મિત્રો 15
વ્યક્તિની નિમણૂક કરવાની છે. તેની અંદર તમે જોઈ શકો છો, તમે મુજબ ઇતિહાસ, કાયદા, કોઈ પણ ભાષા, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી, રાજનીતિશાસ્ત્ર, કોઈ પણ ભાષા સાથે ગ્રેજ્યુએશન કરેલું હોય એ બધા વિદ્યાર્થી મિત્રો એપ્લાય કરી શકે છે. અને 5000 રૂપિયા પગાર ધોરણ છે. તો વિદ્યાર્થી મિત્રો, 5000 રૂપિયા હું માનું છું ત્યાં સુધી ઓછું સેલેરી છે, પણ કાંઈ પણ ન હોય જોબ તો આ પણ ખૂબ જ સરસ એવું છે, જે એક્સપિરિયન્સ કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે. એટલા માટે નાની અમાઉન્ટ છે, પણ જરૂરથી એપ્લાય કરજો, જે એક્સપિરિયન્સની અંદર ખૂબ જ કામ આવે તેવી છે. હવે વિદ્યાર્થી મિત્રો, આના રૂલ્સ જોઈએ, કાયદા જોઈએ. તો હવે જુઓ, કોઈ રૂલ્સ છે. જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન 10 સુધીમાં તમારે કચેરીના ચાલુ સમય મળી જાય તે રીતે અરજી કરવાની રહેશે. અરજી ફક્ત રજિસ્ટર પોસ્ટ, એડીટી અથવા તો સ્પીડ પોસ્ટથી જ કરવાની રહેશે. કુરિયર કે રૂબરૂ અરજી કરવાની રહેશે નહીં. અરજી કવર ઉપર જગ્યાનું નામ અવશ્ય લખવું. 1 થી વધુ જગ્યા માટે ઉમેદવારે નોંધાવવા માંગતા ઉમેદવારે દરેક જગ્યા ઉપર અલગથી અરજી કરવાની રહેશે. અરજી સાથે તાજેતરના પાસપોર્ટ સાઇઝનો ફોટો, શૈક્ષણિક લાયકાત, સરકાર માની કે અર્ધ સરકાર માની અનુભવ પ્રમાણપત્ર, કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન સ્વ પ્રમાણિત નકલોમાં મોકલવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ ડોક્યુમેન્ટ તમારે એટેચમેન્ટ કરવાના રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, આ તમારા અરજી કઈ જગ્યાએ મોકલવાની રહેશે? અહીંયા વિદ્યાર્થી મિત્રો એક વચમાં જોઈ શકો છો, તે મુજબ આવેલ અરજીના અનુસંધાને લાયક ઉમેદવારને જ રૂબરૂ ઇન્ટરવ્યૂ અને માટે અલગથી પત્ર જારી કરે બોલવામાં આવશે. તો ખાસ કરીને ડાયરેક્ટ ભરતી છે, કોઈ પણ જાતની આની અંદર પરીક્ષા નથી. સંબંધિત તાલુકાઓની જગ્યા માટે સ્થાનિક તાલુકાના ઉમેદવારોને પસંદગી અગ્રિમતા આપવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, જે તાલુકા લેવલે ભરતી કરવાની છે તેની અંદર તાલુકાની અંદરથી જ જો વ્યક્તિ મળશે તો એને સૌથી પ્રથમ અગ્રતા આપવામાં આવશે. તો ખાસ કરીને બધા વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરજો. હવે અરજી મોકલવાનું સરનામું શું છે? તો નિયામક શ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જિલ્લા સેવા સદન, બ્લોક એ, પ્રથમ માર્ગ, જૂના થાણા, નવસારી. ઉમેદવારે સ્વખર્ચે ઇન્ટરવ્યુમાં ઉપસ્થિત રહેવાનું રહેશે. તો જે વિદ્યાર્થી મિત્રોને બોલવામાં આવે તેને પોતાના સ્વખર્ચે ઇન્ટરવ્યુની અંદર જવાનું રહેશે. સરકાર તરફથી કોઈ ભથ્થું આપવામાં આવશે નહીં. તો ખાસ કરીને ખૂબ જ સરસ ભરતી આવેલી છે, તો બધા વિદ્યાર્થી મિત્રો આની અંદર એપ્લાય કરજો. વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમારા જેવા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો સુધી આ માહિતી પહોંચતી રહે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોને ધારલો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. જય હિન્દ, જય ભારત.